નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચમાં 10 કલાકના વીજ કાપથી લોકો ત્રાહિમામ. પ્રી મોન્સૂન કામગીરી માટે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા 47 વિસ્તારોમાં લેવાયો વીજ કાપ. વીજ કાપના પગલે નગરપાલિકા દ્વારા અપાતો પાણી પુરવઠો પણ બંધ રહ્યો. નવા શૈક્ષણિક સત્ર પહેલા પાઠ્યપુસ્તકો અને નોટબુકના ભાવમાં 15% વધારો. મોંઘવારીના સમયમાં મધ્યમ વર્ગની હાલત કફોડી. ભરૂચના લાલભાઈની પાટ વિસ્તારમાં મકાનનો હિસ્સો ધરાશયી થવાની ઘટના બાદ નગરપાલિકા એક્શનમાં. જૂના ભરૂચ વિસ્તારમાં આવેલ જર્જરિત મકાનો હવે ઉતારી લેવાશે. ઇમારત ઉતારી લેવાનો ખર્ચ મિલકત ધારક પાસે વસૂલાશે. ભરૂચના 5 બત્તી વિસ્તારમાં આવેલ 66 કેવી સબ સ્ટેશનમાં સમારકામ અને પ્રી મોન્સૂન કામગીરી માટે ભરૂચમાં DGVCL દ્વારા 10 કલાકનો વીજ કાપ ઝીકી દેવાતા ભર ઉનાળે શહેરીજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા. કાળઝાળ ગરમી અને વાતાવરણમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે બફારા વચ્ચે સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ભરૂચ શહેરમાં વીજ પુરવઠો ઠપ કરી નંખાતા ભરૂચવાસીઓના હલ બેહલ થયા છે. સરેરાશ 40-42 ડિગ્રી તાપમાન અને બફારા વચ્ચે લોકોએ ગરમીથી રાહત મેળવવા અવનવા કિમિયા અપનાવવા પડ્યા હતા. ભરૂચમાં 66 કેવી સબસ્ટેશનના સમારકામ અને પ્રી મોન્સૂન કામગીરી માટે DGVCL દ્વારા 10 કલાકનો વીજ કાપ લાદવામાં આવ્યો હતો. ગરમીથી બચવા લોકોએ વૃક્ષોની છાયામાં અને ખુલ્લા વિસ્તારમાં હાથપંખાની મદદથી ગરમીથી રાહત મેળવવા પ્રયાસ કર્યા હતા. ભરૂચના 5 ફીડરો હેઠળ આવતા 47 જેટલા વિસ્તારો અને 100થી વધુ સોસાયટીઓમાં આ વીજ કાપ આપવામાં આવ્યો હતો. વીજ કાપના પગલે નગરપાલિકા દ્વારા અપાતો પાણી પુરવઠો પણ બંધ રાખવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચના કેટલાક વિસ્તારમાં સપ્તાહમાં આજે બીજી વખત સ્થાનિકોએ વીજ કાપનો સામનો કરવો પડ્યો હતો. આજે વીજ કાપ છે 10 કલાક લગી. હું અમારે તો પતરાવાળા મકાન છે, ગરમી વધારે છે, નાના છોકરા હેરાન થઈ જાય છે ગરમીના કારણે. પતરાવાળાના મકાનો છે, લોકો રહી કેવી રીતના શકશે? સરકારને અપીલ છે કે અઠવાડિયામાં 2 વાર 2 કલાક વીજ કાપ આપવો જોઈએ. આજે એ લોકોએ જે ચોમાસા માટે જે કામગીરી માટે જે વીજ કાપ આપ્યો છે એ કામગીરી તો થતી જ નથી. એના કરતાં આજે અતિશય ગરમીના કારણે લોકો રહી શકતા નથી. સરકારને અપીલ છે કે વીજ કાપ ઓછો આપવો જોઈએ. ભરૂચમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા આજરોજ 10 કલાકનો વીજ કાપ લેવામાં આવ્યો છે, જેના કારણે શહેરવાસીઓ ત્રાહિમામ પોકાર ઉઠ્યા છે. 40 ડિગ્રી કરતાં વધુ તાપમાનમાં લોકોએ બેહાલ થવાનો વારો આવ્યો છે. ભરૂચના જે 5 ફીડરો છે તો 5 ફીડરો પર વીજ કાપ લેવામાં આવ્યો છે. આ ઉપરાંત પાનોલી, દહેજ, વાગરા, જંબુસર સહિતના વિસ્તારોમાં પણ વીજ કંપની દ્વારા વીજ કાપ લેવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો જે નાના બાળકો છે તેઓને રાખવામાં મુશ્કેલી પડી રહી છે. ઘરમાં પંખા ચાલતા નથી, તેના કારણે બાળકોને બહાર સુવડાવવામાં આવ્યા છે અને લોકો ભર બપોરની કાળઝાળ ગરમીમાં ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વીજ કંપની દ્વારા આ પ્રકારે વારંવાર વીજ કાપ લેવામાં આવે છે, પરંતુ ચોમાસાની સિઝનમાં પણ આ જ પ્રકારના પ્રોબ્લેમ રહે છે, ત્યારે વીજ કંપની પૂરતું સમારકામ કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે. કેમેરામેન સાજિદ પટેલ સાથે જય વ્યાસ, ચેનલ નર્મદા, ભરૂચ. ભરૂચના લાલભાઈની પાટ વિસ્તારમાં મકાનનો હિસ્સો ધરાશયી થવાની ઘટના બાદ નગરપાલિકા એક્શનમાં આવી છે અને જૂના ભરૂચ વિસ્તારમાં આવેલ જર્જરિત મકાનો ઉતારી લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભરૂચ શહેરના જૂના વિસ્તારના પ્રાચીન ઢબના મકાનો હવે જોખમી સાબિત થઈ રહ્યા છે. છેલ્લા 15 વર્ષ ઉપરાંતથી નગરપાલિકા ચોમાસા પહેલાં મકાન માલિકોને તેમના મકાનો રિપેર કરાવી લેવા અથવા ઉતારી લેવા બાબતની નોટિસ આપતી આવી છે. નોટિસ બાદ તેનો કેટલો અમલ થયો તે જોવાની તસ્દી લેવામાં આવતી નથી. બીજી તરફ મકાન માલિકો અને ભાડુઆત વચ્ચેના વિવાદમાં જર્જરિત મકાનો ઉતારવામાં વિઘ્ન નડતું હોય છે. ગુરુવારની રાત્રિએ લાલભાઈની પાટ વિસ્તારમાં 3 માળના મકાનની દિવાલ અને છતનો ભાગ ધરાશયી થતાં એક યુવતીનું મોત થયું છે. જર્જરિત મકાનો બાબતે મોડે મોડે જાગેલા પાલિકા તંત્રએ હવે નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 182 અન્વયે જોખમરૂપ મકાનો જાતે ઉતારી લેવાની તજવીજ હાથ ધરી છે. જૂના ભરૂચમાં વર્ષોથી બંધ હાલતમાં પડેલા મકાનો ચોમાસામાં આસપાસ રહેતા લોકો તેમજ રાહદારીઓ માટે જીવનું જોખમ ઊભું કરી રહ્યા છે, ત્યારે નગરપાલિકા દ્વારા આ પગલાં લેવામાં આવ્યા છે અને ઇમારત ઉતારી લેવાનો ખર્ચ મિલકત ધારકો પાસે વસૂલવામાં આવશે. નવા શૈક્ષણિક સત્રની શરૂઆત પહેલાં પાઠ્યપુસ્તકો અને નોટબુકના ભાવમાં 15% વધારો થયો છે, ત્યારે મોંઘવારીના સમયમાં મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે. ઉનાળુ વેકેશન પૂર્ણતાની આરે છે અને શાળા શરૂ થવામાં 2 દિવસનો સમય બાકી રહ્યો છે, ત્યારે ભરૂચ અંકલેશ્વરની સ્ટેશનરીની દુકાનોમાં વાલીઓ અને વિદ્યાર્થીઓની ભીડ જોવા મળી રહી છે. જોકે પાઠ્યપુસ્તકો અને નોટબુકના વધેલા ભાવના કારણે વાલીઓના લલાટે ચિંતાની લકીર જોવા મળી રહી છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ નોટબુક અને પાઠ્યપુસ્તકોના ભાવમાં 15% ભાવ વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે. મોંઘવારીના સમયમાં પાઠ્યપુસ્તકોના ભાવ પણ વધતા લોકોના ખિસ્સા પર અસર પડી રહી છે. તો બીજી તરફ શિક્ષણ વિભાગ દ્વારા પાઠ્યપુસ્તકોનો પૂરતો જથ્થો પણ ન આપવામાં આવતો હોવાના આક્ષેપ વેપારીઓ કરી રહ્યા છે. ગવર્મેન્ટ એમ કહે છે, સરકાર એમ કહે છે, ચોપડા ભણાવો, ચોપડી ભણાવો, પણ કેવી રીતે દર વર્ષે ચોપડામાં, નોટબુક્સમાં, બધામાં 15-20% વધારો થાય છે. તો છોકરાઓને અમારો વધારો કાંઈ થતો નથી, છોકરાઓનો વધારો થયા જ કરે છે, તો કેવી રીતે છોકરા ભણે? દેવરાજભાઈ જે પટેલ છે, હું ચોઈસ સ્ટેશનરી સ્ટોર અંકલેશ્વર, હું 20 વર્ષથી ધંધો કરું છું. દર વર્ષે ગવર્મેન્ટના ચોપડા પૂરા આવતા નથી અને દર વર્ષે ઓછામાં ઓછો 10-15% વધારો આવે છે. હવે પેરેન્ટ્સને પ્રોબ્લેમ પણ એટલો જ થાય છે, એટલી બુકો બાકી રાખવી પડે છે. આ વર્ષે 15% વધારો છે. ભરૂચના પટેલ સુપર માર્કેટમાં ગટરના પાણીને લઈ રહીશો અને વેપારીઓ વચ્ચે વિવાદ જોવા મળી રહ્યો છે. ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલ વર્ષો જૂના પટેલ સુપર માર્કેટમાં ગટરના ગંદા પાણીના કારણે વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. થોડા સમય અગાઉ ભરૂચ નગર સેવા સદન દ્વારા 45 વર્ષ બાદ સુપર માર્કેટમાં આવેલ માર્ગનું સમારકામ કરવામાં આવ્યું હતું, જે સમયે ગટર લાઇનનું કામ ન કરાતા આ પરિસ્થિતિ ઉદ્ભવી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. વેપારીઓના આક્ષેપ છે કે સુપર માર્કેટમાં આવેલ રેસિડેન્સીના રહીશોના ઘર વપરાશનું પાણી બહાર નીકળી રહ્યું છે, છતાં આ બાબતે તેઓ દ્વારા કોઈ જ સમારકામ કરાવવામાં આવતું નથી. સુપર માર્કેટ વેપારી એસોસિએશન પ્રેસિડેન્ટ તરીકે હું જે વાત કરવા માગું છું કે સુપર માર્કેટની અંદર અત્યારે જ્યાં સંડાસનું પાણી, ગટરનું પાણી બહાર નીકળી રહેલું છે, તેને વારંવાર રજૂઆત કરવા છતાં પણ જે પોતે રેસિડેન્ટ લોકો જે છે એપાર્ટમેન્ટમાં રહે છે તે લોકોને સહકાર આપવા તૈયાર નથી. સેકન્ડરી વસ્તુ કે જ્યારે રોડ બનતા પહેલાં 45 વર્ષ પછી મેં રોડ બનાવ્યો છે, રોડની અંદર બનતા પહેલાં અમે કીધું કે તમે કામ કરાવી દો, કરાવી દો, કરાવી દો, પણ આ દિન સુધી કરાવવા તૈયાર નથી. તો અમે પોતે કર્મી જ્યારે ફરવા તૈયાર છે કે પૈસા ઉઘરાવીને તમે આપો તો અમે કામ કરાવવા તૈયાર છીએ, બરાબર છે? અને પોતે જળજરી મિલકત છે એક તો, એટલે સેકન્ડરી વસ્તુ, તે છતાં પણ વારંવાર નગરપાલિકાને મેં રજૂઆત કરેલી છે કે આ જળજરી મિલકત છે અને તમે ખર્ચો કરાવો, ખર્ચો કરાવો, ઉપર કચરો નાખવાનો, બધું જ કરવાનું, બધો વેપારી બેઠવાનું. આ તરફ રેસિડેન્સ ઝોનના રહીશો જણાવી રહ્યા છે કે આ અંગે નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે, છતાં કોઈ કામગીરી થતી નથી. તેઓ સમયસર વેરો ભરે છે, છતાં પણ નગરપાલિકા દ્વારા યોગ્ય સુવિધા આપવામાં આવતી નથી. નામ સરિતા શર્મા હૈ ઓર મેં સી ટાવર બિલ્ડિંગમાં રહેતી હું. યે જો રોડ બના જિસસે પહેલે હમારે બિલકુલ ગટર પાઇપલાઇન કા પાણી નહીં નિકલતા થા, ઓર રોડ બનને લગા જબ સે યહાં પાણી નિકલને લગા હૈ, રોડ વાલો કી મિસ્ટેક કે પાણી પાણી પહેલે નિકલતા હો તો ઉન્હોને રોડ બના દિયા ઓર ફિર કુંડી કા ઢક્કન ફેંક કે સાઇડ મેં ફેંક ઉસમે ડામ્બર ડાલ દી, ફિર ઉન્હોને ફિર ભી ઉસકે ઉપર સે રોડ બના કે ગયા તો વો પાણી કહાં જાયેગા? ઓર ફિર યે નગરપાલિકા વાલે આ કે હમકો હેરાન કરતે હૈ કે આપ બંધ કરો, હમ કહાં સે કરેંગે? અમે હાઉસેક ટાઈમસર ભરીએ છે, છતાં પણ અમને કેમ નગરપાલિકા વાળા તકલીફ આપે છે ને હેરાન ગતિ કરે છે? અમારે અત્યારે આ સંદાસ બાથરૂમનું પાણી પણ જતું નથી અને મ્યુનિસિપાલિટીનું આ કનેક્શન પણ એ લોકોએ કાપી નાખેલું છે, જોવા પણ આવતા નથી. અમે અંકલેશ્વરના વિદ્યાર્થી અને તેના કોચે હોંગકોંગ ખાતે યોજાયેલ સ્કેટિંગની ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તાજેતરમાં હોંગકોંગ ખાતે સ્કેટિંગની ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપ યોજાઈ હતી, જેમાં અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં રહેતા અને પીપી સવાણી શાળામાં અભ્યાસ કરતા રુદ્ર રાવલ તેમજ તેના સ્કેટિંગ કોચ હેમાંગ સોનીએ ભાગ લીધો હતો અને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. સ્કેટિંગની ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં રુદ્ર રાવલે 4થો ક્રમ તો તેના કોચ હેમાંગ સોનીએ 3જો ક્રમ હાંસલ કર્યો છે. આ ચેમ્પિયનશિપમાં વિવિધ દેશના 300થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. મારું નામ રુદ્ર રાવલ છે, હું ગાર્ડન સિટીમાં રહું છું. હું 6-7 મહિનાથી સ્કેટિંગ કરું છું અને હું આ ગત એપ્રિલ મહિનામાં હું હોંગકોંગ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ગયો હતો, જ્યાં મારો 4થો નંબર આવ્યો હતો. તો હું એનો શ્રેય મારા માતા પિતા, મારા કોચ અને મારા સ્કૂલવાળાને આપું છું. ચાઇના, હોંગકોંગ, હોંગકોંગ અને જર્મની, દરેક જગ્યા પરથી આવેલા હતા સ્ટુડન્ટ. ટોટલ સ્ટુડન્ટ 300 હતા. 300માંથી આપણા ઇન્ડિયા ખાતે અમે 2 ગયા હતા. હું પોતે માસ્ટર કેટેગરીમાં રમ્યો હતો અને મારો સ્ટુડન્ટ 10 અબાઉટ 10માં રમ્યો હતો, જેથી એનું 4th પ્લેસ આવેલી છે અને માસ્ટર કેટેગરીમાં મારી 3rd પ્લેસ આવેલી છે. ધન્યવાદ. ભરૂચ ડિસ્ટ્રિક્ટ રાઇફલ એસોસિએશન દ્વારા રાજ્યકક્ષાની 4થી ઓપન શૂટિંગ કોમ્પિટિશનનું આયોજન કરાયું.
ભરૂચ ડિસ્ટ્રિક્ટ રાઇફલ એસોસિએશન દ્વારા ગન શૂટિંગ એકેડમી અંકલેશ્વર અને ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ભરૂચના વડોદરા વિસ્તારમાં આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે તારીખ 8 અને 9 જૂનના રોજ 4 ઓપન શૂટિંગ કોમ્પિટિશનનું આયોજન કરાયું, જેમાં સમગ્ર રાજ્યના 250 વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા વિવિધ કેટેગરીમાં યોજાઈ હતી. ભરૂચ એપીએમસી ખાતે ઇન્ટરનેશનલ લેવલની શૂટિંગ રેન્જ બનાવવામાં આવી છે, જ્યાં આ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સંસ્થા ભરૂચમાં પ્રથમવાર શૂટિંગ શીખવાડવા માટે અમે આ સંસ્થા કાર્યરત છે અને ભરૂચ જિલ્લામાં અમને 1 વર્ષ પૂર્ણ થયું છે. 4th સ્ટેટ લેવલની કોમ્પિટિશન એટલે 4th ઓપન ભરૂચ ડિસ્ટ્રિક્ટ શૂટિંગ કોમ્પિટિશન 2019નું આયોજન કત્રે કરવામાં આવેલ છે અને સમગ્ર ગુજરાતમાંથી લગભગ 200-250 શૂટર આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. 0.177 કેલિબરની એર રાઇફલ અને એર પિસ્ટલથી આ કોમ્પિટિશન રમાય છે અને અરુણસિંહ રાણા સાહેબના સહકારથી આ શૂટિંગ રેન્જ અમે બનાવી છે. અને હું ભરૂચ ડિસ્ટ્રિક્ટ રાઇફલ એસોસિએશન અને ગન શૂટિંગ એકેડમીની કોચ છું. હું પોતે એઝ અ ગર્લ એક સારી શૂટર તરીકે સાબિત થઈ છું ગુજરાતની. એવી જ રીતે હું ભરૂચના છોકરા છોકરીઓને શૂટિંગ ક્ષેત્રે આગળ વધારવા માગુ છું અને હું એવી વિશ કરું છું કે ભરૂચ ડિસ્ટ્રિક્ટના લોકો, ભરૂચની જનતા પોતાના છોકરા છોકરીઓ શૂટિંગ ક્ષેત્રે આગળ વધે અને શૂટિંગ ક્ષેત્રે ભરૂચ ડિસ્ટ્રિક્ટનું નામ રોશન કરે, પોતાના દેશનું, પોતાના રાજ્યનું નામ રોશન કરે એવી ઈચ્છા ધરાવું છું. થેન્ક યુ. આજની કોમ્પિટિશન અગર આપણે જોઈ રહ્યા છીએ તો મને એમ લાગે છે કે બહુ જ ઉત્સાહ છે ને હોવો જ જોઈએ મને એમ લાગે છે, કારણ કે શૂટિંગ હવે એક એવી સ્પોર્ટ થઈ ગઈ છે કે જે માઇન્ડ ગેમ છે. અને તમને એમ ખબર હશે કે આપણે લોકો માઇન્ડ અગર બોલીએ તો માઇન્ડમાં આપણે બહુ જ સારા છીએ ને એ કોન્સન્ટ્રેશન વધારે છે, આપણી કોઓર્ડિનેશન વધારે છે ને આઈ થિંક એ જ એક સૌથી સારી ગેમ થઈ શકે છે. ભરૂચના નીલકંઠનગર નજીક આવેલ ફરસરામી દરજી જ્ઞાતિ પંચની વાડીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચના સેવાશ્રમ રોડ નજીક નીલકંઠનગર પાસે આવેલ ફરસરામી દરજી જ્ઞાતિ પંચની વાડીમાં ગત રાત્રિના એકાએક સામાન્ય આગ ફાટી નીકળી હતી. બનાવની જાણ થતાં જ સમાજના સભ્યો દોડી આવ્યા હતા અને પાણીનો છંટકાવ કરી આગ પર કાબૂ મેળવ્યો હતો. સમાજના આગેવાનોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કોઈ ટીકડખોર દ્વારા સમાજની વાડીમાં આગ લગાડવામાં આવી છે. એટલે અમે તાત્કાલિક દોડી આવ્યા ઘટના સ્થળ પર અને જોયું તો અહીંયા એક વળી સળગતી હતી અને તે અમે પાણીથી બુઝાવી છે અને ત્યારબાદ અમે પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ આપેલી છે અને પોલીસ આ બાબતે હવે વ્યવસ્થિત કામ કરીને અમારું કાર્ય પાર પાડે એવી અમારી પ્રાર્થના છે. અંકલેશ્વરના રામકુંડ નજીક આવેલ એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેર પોલીસ વિસ્તારમાં આવેલ રામકુંડ નજીક રોહિતવાસ પાસે આવેલા ઠાકોરભાઈના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ઘરમાંથી માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘરના તમામ સભ્યો ચોટીલા મંદિરે ગયા હોય ઘરમાંથી કઈ કઈ વસ્તુઓની ચોરી થઈ છે તે જાણવા મળી શક્યું નથી. બનાવની તપાસ અંકલેશ્વર શહેર પોલીસ ચલાવી રહી છે. રાત્રે આજે ચોરી થઈ છે, ગઈકાલે રાત્રે પણ હવે કેટલા વાગે થઈ એનું કોઈ ખબર નથી. હજુ અંદાજિત શું શું કહ્યું છે? અંદાજિતમાં હવે અમને ખબર નથી, ઘર માલિક આવે તો જ ખબર પડશે, કાકા લોકો આવે તો જ ખબર પડે. હા તો ક્યાં ગયા છે લોકો? એ લોકો ચોટીલા ફરવા ગયા છે. પોલીસને જાણ કરી? પોલીસ સ્ટેશનમાં અમે જાણ કરી છે, કલાક થઈ ગયો છે કોઈ આવ્યું નથી. અંકલેશ્વર શહેર પોલીસે મોબાઈલ ચોરીના ગુનામાં એક આરોપીની ધરપકડ કરી. અંકલેશ્વર શહેર પોલીસે ગત રોજ ચોરીના 8 મોબાઈલ સાથે સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા શહીદ પઠાણની ધરપકડ કરી તેની પાસેથી 98,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરતા તેના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. રિમાન્ડ દરમિયાન તેણે અન્ય આરોપીનું નામ આપતા પોલીસે સુરતના ખાડકુવા વિસ્તારમાં રહેતા જમીલ મોહમ્મદ હનીફ સાંઈ ફકીરની આ ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના માંડવા ગામે જુગાર રમતા 2 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા. પોલીસ સૂત્રે માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના માંડવા ગામે માછી ફળિયામાં આવેલ મસ્જિદની ખુલ્લી જગ્યા પાસે 2 ઈસમો ફિરોઝ શેખ અને નસરુદ્દીન શેખ આંકડાનો જુગાર રમાડતા હોય એવી બાતમીના આધારે શહેર પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે દરોડા પાડતા બંને જુગારીયાઓ ઝડપાઈ ગયા હતા. તેઓ પાસેથી પોલીસે 4140નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાના ભાધી ગામે અંગત અદાવતે 2-3 વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કરાતા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા.
પોલીસ સૂત્રે માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના ભાદી ગામે રહેતા મોહમ્મદ અબ્દુલ સિદ્ધાર્થ અને તેમના ભાઈ સહિત અન્ય વ્યક્તિઓ પર આરોપી મોહમ્મદ અયુબ લીંબાડા સહિત 11 ઇસમોએ જીવલેણ હુમલો કરી ઇજા પહોંચાડી હતી. વર્ષ 2016માં થયેલ મારામારીના કેસમાં સમાધાનનું દબાણ કરી આરોપીઓ ઉશ્કેરાયા હતા અને હુમલો કરી દીધો હતો, જેમાં ઘાયલ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવની તપાસ અંકલેશ્વર તાલુકા પોલીસ ચલાવી રહી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચમાં 10 કલાકના વીજ કાપથી લોકો ત્રાહિમામ. પ્રી મોન્સૂન કામગીરી માટે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા 47 વિસ્તારોમાં લેવાયો વીજ કાપ. વીજ કાપના પગલે નગરપાલિકા દ્વારા અપાતો પાણી પુરવઠો પણ બંધ રહ્યો. નવા શૈક્ષણિક સત્ર પહેલા પાઠ્યપુસ્તકો અને નોટબુકના ભાવમાં 15% વધારો. મોંઘવારીના સમયમાં મધ્યમ વર્ગની હાલત કફોડી. ભરૂચના લાલભાઈની પાટ વિસ્તારમાં મકાનનો હિસ્સો ધરાશયી થવાની ઘટના બાદ નગરપાલિકા એક્શનમાં. જૂના ભરૂચ વિસ્તારમાં આવેલ જર્જરિત મકાનો હવે ઉતારી લેવાશે. ઇમારત ઉતારી લેવાનો ખર્ચ મિલકત ધારક પાસે વસૂલાશે. તો આ અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.